108ની સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા પશુઓની સમયસર અને નિઃશુલ્ક સારવાર માટે ફરતા પશુ દવાખાના મોબાઈલ વાનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. બનાસકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા 31 પશુ સારવાર માટે મોબાઈલ વાન ઉપલબ્ધ કરવામાં આવશે. સરકાર દ્વારા 10 ગામ દીઠ એક પશુ દવાખાનું મોબાઈલ વાન આપવાની યોજના બનાવાઈ છે, જેમાં આજે પ્રથમ તબક્કામાં 3 મોબાઈલ વાનનું આજે કલેક્ટરની અધ્યક્ષતામાં રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ મોટા સંખ્યામાં હાજર રહ્યા હતા. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આપણે પશુપાલન ખાતા દ્વારા 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના અમલમાં આવી છે. એ અંતર્ગત આપણા બનાસકાંઠા જિલ્લાને 31 મોબાઈલ પશુ દવાખાનાની મંજૂરી મળેલ છે. તે પૈકી પ્રથમ તબક્કામાં આજરોજ 3-10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજનાની એક વાન એ કાર્યરત થયેલી છે, જેમાં ડીસા તાલુકામાં મોટાસડા, કાંકરિયા તાલુકામાં મોટા જામપુરા અને વડગામ તાલુકામાં કાર્યરત થયેલી છે. એમાં 10 ગામ દીઠ જે રૂટ નક્કી થયેલા છે એ પ્રમાણે પશુપાલકોને મુક્ત સારવાર, મફત સારવાર મળશે, વિનામૂલ્યે નિઃશુલ્ક સારવાર મળશે અને આનાથી પશુપાલનને ફાયદો થશે અને પશુપાલકોને પણ ફાયદો થશે. આ અનુસંધાને બીજા તબક્કામાં 11 મોબાઈલ આપણા જિલ્લામાં કાર્યરત થશે અને ત્યારબાદ ત્રીજા ફેઝમાં કુલ 17 મોબાઈલ કાર્યરત થશે.